आ देश माटे आ राष्ट्र माटे जे आ घटनाओ बनी रही छे तेमां आपणे जो अवाज नहीं उठावीए तो आवी घटनाओ वारंवार दरेक शहर में दरेक राज्य में दरेक जगह आवी बनती रहेशे। आ खरेखर दुख अने अति पीड़ाजनक घटना है जेनुं वर्णन करी शकाय नहीं, જેનું કોઈ વર્ણન પણ ન કરી શકાય અને તેને બક્ષીસ પણ ન આપી શકાય કોઈ પણ। કહેવાનો ભાવ આ ઘટના એટલી દુઃખદ છે કે સમગ્ર દેશને હચમચાવી નાખે છે માનવ જાતને। આ ક્રૂર ઘટના છે, આની કોઈ જ્ઞાતિ નથી હોતી। આવી જે ઘટનાઓને અંજામ આપે છે એની કોઈ જ્ઞાતિ નથી હોતી, એની કોઈ જાતિ નથી હોતી। આ એક માનવ જાત નથી, આ રાક્ષસથી પણ બહેતર છે, આને જ રાક્ષસ કહેવાય। આપણે થોડીક જ સમયમાં આ ઘટના વિશે દુઃખ વ્યક્ત કરશું, મૌન પણ ધારણ કરશું અને એના આત્માને શાંતિ મળે એવી અભ્યર્થના પણ પ્રજ્ઞા કરશું કે એની આત્માને શાંતિ મળે અને આવી ઘટના વારંવાર ન બને એના માટે આપણે અવાજ ઉઠાવશું અને હૃદયથી કુદરતને પ્રાર્થના કરશું। અને આપણી સમક્ષ માની મૂર્તિ પણ છે, ભારત માતાની પણ મૂર્તિ છે। ભારત માતા કી પેપરોમાં છેલ્લા બે ચાર દિવસથી આ આપણે ન્યાયના તંત્રે એને અન્યાય મળે છે, ન્યાય નથી મળતો। ખરેખર બધી ઘટના છે આ દેશ માટેની, આપણા માટેની શરમજનક ઘટના છે। આવી ઘટના શા માટે બને છે, એમના માટે કોણ જવાબદાર છે, શા માટે આ હલ નથી થતો આ પ્રશ્નનો? વારંવાર આવી ઘટનાઓ બને છે, શું સમજે છે આ લોકો? અવાજ નથી ઉઠાવતા એટલે આ સમગ્ર તાકાત આ વિશ્વમાં આપણી છે। સમગ્ર તાકાતને આપણે બિડાવીએ છીએ કે ભાઈ આનો આપણે એક થશું અને આના માટે અવાજ ઉપાડશું તો આવી ઘટનાઓ શા માટે બને? આજે આ બની આપણી કાલે આપણી બનશે, આપણા ગામમાં આવશે। આવા રાક્ષસોને પીકી નાખીએ, એક અવાજ ઉપાડી, એક શક્તિ એક તાકાતથી આપણે એકત્રિત થઈએ અને બુલંદ અવાજથી આવા લોકોને કચાઈ નાખીએ। આ અવાજમાં તાકાત છે, આ કલમમાં તાકાત છે, અણસરમાં તાકાત છે, ઉપવાસમાં તાકાત છે। શા માટે ન્યાય ન મળે? ન્યાય શા માટે ન મળે? ન્યાય જોઈએ છે અમારે, કોઈ પણ હોય, કોઈ પણ સરકાર હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ સમાજ ક્યાંય પણ હોય, આવી ઘટનાઓ ન બની છે। એ ઘટના પછી વારંવાર બીજી ત્રણ ચાર ઘટનાઓ બની છે, એ શું સૂચવે છે? શા માટે પગલાં લેવામાં નથી આવતા? અસરકારક પગલાં શા માટે નથી લેવામાં આવતા? એમના માટે જવાબદાર કોણ છે? આપણે અવાજ ઉપાડવો પડશે, બોલંદ અવાજ કરવો પડશે, ક્રાંતિકારી કરવી પડશે, ક્રાંતિકારી, તો જ આવા રાક્ષસોનો નાશ થશે અને તો જ આ રાક્ષસોને આપણે મિટાવી શકશું। ઘટનાઓ ન બને એમના માટે પણ આપણે આવેદન પત્ર પણ આપશું, અવાજ પણ ઉપાડશું, આના માટે બીજું આવી ઘટના વારંવાર ન બને અને મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવા જવાનું છે તો બધા ભાઈઓ નમસ્કાર। આજે ઉત્તર પ્રદેશમાં જે દીકરી ઉપર અત્યાચાર થયો છે તે કોડીનાર વાલ્મીકી સમાજ અને ગણેશ ગ્રુપ દ્વારા આજે એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હોય અને ખૂબ જ બોલી સંખ્યામાં લોકો અહીંયા શ્રદ્ધાંજલિ માટે આવ્યા હતા અને બે મિનિટનું મૌન પણ પાડ્યું હતું। પણ અમારે તો એટલું જ કહેવું છે કે ભારત દેશની અંદર
બેન દીકરીઓ મસ્તક ઊંચું રાખીને ગર્વપૂર્વક જીવન જીવી શકે અને હવસખોરોનો શિકાર ન બને તે માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર, ન્યાયતંત્ર આકરા પગલાં લઈને કડકમાં કડક કાયદાઓનું પાલન કરવાનો સમય આવી ગયો છે. તો મિત્રો, મારું તો એટલું પણ કહેવાનું છે પોલીસ તંત્રને કે જે કોલેજના રસ્તા હોય, સ્કૂલોના રસ્તા હોય, મંદિરોના રસ્તા હોય, ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત હોવો જોઈએ. અને ભારત દેશની અંદર જે બેન દીકરીઓ જે વર્ષો પહેલાં પણ રાતે પણ નીકળતી તો પણ ડર નથી, પણ આજે એકાએક આવા હવસખોર લોકો જે બેન દીકરીઓને ડરાવે છે અને બેન દીકરીઓ પર પાછવી બળાત્કાર કરે છે, આવા લોકોને જાહેરમાં ફાંસી દેવી જોઈએ. ભારત માતા કી જય.